નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ત્રણમાં ગણિત ગમત વિષયમાં નવમો પાઠ ચાલે છે કેટલા વખત બરાબર છે એ પાઠમાં આજે આપણે આગળ જોઈએ આ પાઠમાં વિદ્યાર્થી મિત્રો તમે ગુણાકારના દાખલા જોયા બરાબર ત્યાર પછી તમે જોયું કે એકા પણ ખૂબ મહત્ત્વનો છે કે એકા આવડશે તો જ તમને પાઠમાં આવેલા દાખલા આવડશે તો માટે જે આ પાઠમાં એક આપેલા છે અંકોમાં અને શબ્દોમાં વ્યવસ્થિત રીતે ટપકા જૂથ સાથે આપેલા છે એટલે તમને આવડે બરાબર છે તો આ ટેકા તૈયાર કરી દેજો તો તમને ગુણાકારના દાખલા આવડી જાય છે બરાબર છે આ બધા એકા છે ચારનો ઘડ્યો પાંચનો ઘડ્યો ત્યાર પછી અહીંયા પાન નંબર એકસો સુમતાળીસ ઉપર જુઓ છનો ઘડ્યો સાતનો ઘડિયો આઠનો ઘડ્યો નવનો ઘડ્યો દસનો ઘડિયો આમ એકાના છથી આગળના ઘડિયા અહીંયા આપેલા છે એ તૈયાર કરવાના રહેશે આ ઘડિયા તૈયાર હશે તો જ તમને આગળના જે દાખલા છે આ રીતના બરાબર આ વર્ષે એમાં આપણે બે અંકોના એક અંકોના દાખલા દેખ્યા બધીવાળા પણ દેખ્યા આવા વ્યવહારુ દાખલા પણ જોયા ત્યાર પછી તમે જોયું કે એક અંકની સંખ્યાનો એક અંકની સંખ્યા વડે ગુણાકાર પણ જોયો બરોબર છે હવે એક અંકની સંખ્યાનો બે અંકોની સંખ્યા વડે બે અંકોની સંખ્યાનો એક અંકોની સંખ્યા વડે અલગ અલગ આપણે દાખલા જોયા હતા બરોબર છે હવે અહીંયા બે અંકોની સંખ્યાનો બે અંકોની સંખ્યાઓ વડે પણ આપણે ગુણાકાર જોયું ત્યાર પછી તમે જોયું કે અલગ પદ્ધતિથી પણ મેં તમને આગળ વિડીયોમાં બતાવ્યું હવે આપણે પાન નંબર એકસો ઉપર સત્યાવીસમો પ્રશ્ન છે ત્યાંથી આપણે બાકી રાખી હતું હવે અહીંયા એવું કહેવા માગે છે કે એક પેનની કિંમત પચીસ હોય તો આવી ઓગણ ઓગણીસ બોલ પેનની કિંમત કેટલી થાય તો પચીસ ગુણ્યા ઓગણીસ કરીએ તો આપણે ઓગણીસ બોલપેનની કિંમત જાણી લેવી બરોબર છે તો ગુણાકાર કરવાના છે આપણે બે અંકોની સંખ્યાનો બે અંકોની સંખ્યા વડે ગુણાકાર એમાં આપણે આગળ જોયું તો સૌ પ્રથમ આપણે અહીંયા બે અંકોની સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય બે અંકોની સાથે તો સૌ પ્રથમ આપણે જીરો મૂકીને કરવા પડે બરોબર છે તો પહેલાં આપણે જીરો મૂકી દઈએ હવે નિયમ એવો છે કે દશકનો અંકનો ગુણાકાર પહેલાં થાય એટલે આ દશાંકનો અંકનો કરીએ તો એક આ પાંચ મૂકવાના અને એક દુ દુ મૂકવાના હવે એકમનું થઈ ગયું દશકનો થઈ ગયું ગુણાકાર હવે એકમની અંકનો ગુણાકાર કરવાનો તો નવને પાંચ સાથે નવને બે સાથે ગણવાના છે તો નવનો ઘડિયો તમને યાદ હશે તો નવનો ઘડિયો બોલીને તમે નવ પંચા કેટલા થાય તો નવ પંચા પિસ્તાલીસ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નવ પંચા પિસ્તાલીસ થયા બરાબર છે તો ડાયરેક્ટ પિસ્તાલીસ નહીં મૂકવાના પણ પિસ્તાલીસો પાંચ મૂકવાના હવે પિસ્તાલીસો પાંચ એટલે એકમનો અંક નીચે મૂકવાનો પિસ્તાલીસમાં તો એ પિસ્તાલીસમાં એકમનો અંક કયો થયો પાંચ તો પાંચ અહીંયા વધી ચાર મૂકવાની તો ચાર અહીંયા દસ અંક ઉપર મૂકવાની આ રીતે હવે નવ ને બેનો ગુણાકાર એમાં વધી ઉમેરવાનો તો નવ એકા નવ નવ દુ અઢાર અઢારમાં ચાર ઉમેરે તો અઢાર પછી ઓગણીસ વીસ એકવીસ અને બાવીસ થાય તો બાવીસ અહીંયા નીચે મૂકી દેવાના કેમ કે હવે આગળ સંખ્યા નથી માટે બાવીસ અહીંયા આવશે હવે આ બે સંખ્યાઓ મળી આપણે એ સંખ્યાઓ એકમ દશકની સંખ્યાનો ગુણાકાર અને એકમની અંગનો ગુણાકાર બે સંખ્યાઓનો સરવાળો કરવાનો હોય છે તો જીરો વત્તા પાંચ બરાબર પાંચ થશે પાંચ વત્તા બે બરાબર સાત થશે બે વત્તા બે બરાબર ચાર થશે આમ હવે બાજુમાં લખવાનું આમ ઓગણીસ બોલ પેન ની કિંમત ચારસો ને પંચોતેર રૂપિયા થાય છે બરાબર છે આ એનો જવાબ આપણને મળી ગયો તો આ રીતે તમારે દાખલો ગણીને ત્યાર પછી જે આપેલો પ્રશ્ન છે કે ઓગણીસ બોલ કિંમત કે તેનો જવાબ અહીંયા લખી દેવાનો તો કુલ પાંચ પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો તો હજુ એકાદ પ્રશ્ન આપણે જોઈએ છીએ તો ત્રીજો પ્રશ્ન જોઈએ જો ત્રીજો પ્રશ્ન વાંચું છું કે દાખલો છે જો એક દુકાનમાંથી સંજય પિસ્તાલીસ રૂપિયાની કિંમતવાળા વાળા પુસ્તકો ખરીદ્યા કેટલા પિસ્તાલીસની કિંમતવાળા અઠાવન પુસ્તકો ખરીદ્યા તો તેણે દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે તો જો અહીંયા એક દુકાનમાંથી સંજય પિસ્તાલીસની કિંમતવાળા અઠ્ઠાવન પુસ્તકો એટલે એક પુસ્તકની કિંમત પિસ્તાલીસ થઈ તો અઠ્ઠાવનની કેટલી એવું થાય માટે શું કરવાનું છે પિસ્તાલીસ ગુણ્યા અઠ્ઠાવન દાખલો ગણવાનો રહેશે આપણે આગળ જોયું પ્રમાણે સૌ પ્રથમ બે અંકોની સંખ્યાનો ગુણ્યો તો એક ઝીરો મૂકીને ગણવાનું છે અને દશકની અંક તો પાંચ એકા પાંચ પાંચું પાછું કહેવાય તો પાછું પાછું પચીસ થયા હવે વિદ્યાર્થી મિત્રો એ પચીસ નહીં મૂકવાના પાછું પાછું પચીસ થયા તો પચીસો પાંચ વધી બે આવશે અહીંયા ઓકે તો પાંચ ચોક વીસ વીસમાં બે ઉમેરે તો બાવીસ તો અહીંયા બાવીસ મૂકી દેવાનું તો બે હજાર બસો પચાસ એ પાંચ દશક છે એનો આપણને જવાબ મળ્યો હવે આઠ એકમ છે એને ગણવાનું છે તો આઠ એક આઠ ને પાંચ સાથે કરતા આઠ આઠ પંચા ચાલીસ ચાલીસો મૂકવાના છે બધી ચાર અહીંયા પાછા આની પર ફરી બીજી ચડાવવાની તો આ રીતે વધી બે ચડશે તો એટલે અહીંયા આ બધી ગણી ગઈ છે તે લીટો કરી શકો જેથી ગણતરીમાં ના આવે તો આઠ પંચા ચાલીસો સોન બધી ચાર આઠ ને ચાર સાથે ગણવાનું છે બરાબર છે તો આઠનો ગળ્યો બોલો આઠ એકાઠ આઠ દુ સો આઠ ત્રીસો અહીંયા આઠ ચોક બત્રીસ બત્રીસમાં ચાર ઉમેરે તો છત્રીસ તો માટે અહીંયા છત્રીસ મૂકી મૂકી દો હવે આનો સરવાળો કરવાનો ઝીરો વધતાં ઝીરો બરાબર ઝીરો પાંચ વત્તા છ બરાબર છ ને પાંચ અગિયાર થાય અગિયારો એક ને બધી એક મૂકો બેને ને એક ત્રણ ત્રણ ને ત્રણ છ મૂકવાના અને આ બેના બે સીધા મૂકવા તો જવાબ આવ્યો બે હજાર છસો દસ તો આપણને જવાબ મળ્યો તો લખવાનો તો તેણે દુકાનદારને બે હજાર છસો ને દસ રૂપિયા ચૂકવ્યા બરાબર છે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે દાખલો ગણી શકો છો તો આ બાકીના દાખલા છે ગણવાના રહેશે હજુ એક દાખલો આપણે જોઈ લઈએ બરાબર છે જુઓ પાંચમો દાખલો એક ખોખામાં બત્રીસ કેરી છે તો આવા બત્રીસ ખોખામાં કુલ કેટલી કેરી થાય છે તો એક ખોખામાં બત્રીસ હોય તો બત્રીસમાં એટલે બત્રીસ ગુણ્યા બત્રીસ કરવાનું શું કરવાનું છે બત્રીસ ગુણ્યા બત્રીસ હવે એકની એક સંખ્યા આવી છે એટલે ગભરાવાની જરૂર નથી જે આપણે આગળ ગણ્યું એ રીતે જ ગણવાનો કે બે અંકોની સંખ્યાનો બે અંકોની સંખ્યા હોય કે જ્યારે ગુણાકાર થાય તો સૌ પ્રથમ ઝીરો મૂકવાનો અને દસંકનો અંકનો ગણતરી પહેલાં કરવાની તો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ મૂકવાના ત્રણ તરી નવ મૂકી દેવાના તો દસમના અંકનો જે ગુણાકાર થયો નવસો સાહીઠ સાહીઠ થયો હવે બે એકમના અંકનો ગુણાકાર કરીએ તો બે બે ચાર અને બે તરી છ હવે આપણે દસંક ને એકંકના જે ગુણાકારના જવાબો છે નવસો સાહીઠ ને એનો સરવાળો કરીએ જીરો વત્તા ચાર બરાબર અહીંયા ચાર આવશે અને છ અને છ ને કે બાર બારો બે મૂકવાના છે એકમનું સ્થાન અહીંયા દસકનું સ્થાન અહીંયા ઉપર ચઢાવાનું એક બારો બે વધી એક નવ ને એક દસ તો માટે અહીંયા દસ મૂકી દે એક હજાર ચોવીસ તો આવા બત્રીસ ખોખામાં કુલ કેટલી તો લખવાનો અહીંયા તો આવા બત્રીસ ખોખામાં થાય બરોબર છે આ રીતે તો બાકીના દાખલા તમે ગણજો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ ગણવાના રહેશે પાન નંબર એકસો ઓગણસાહિ પર અઠાવીસ પ્રશ્ન જુઓ અહીંયા પણ છે વિદ્યાર્થી મિત્રો ઘડિયાનું મહત્વ અમે પહેલાં પણ કીધેલું જો ઘડિયાના આધારે ત્રણ ત્રણ પગલાંનો કૂદકો મારો અને ખાલી સ્થાન પણ પૂર્ણ કરવાનું છે આ બધા ખાલી સ્થાન છે આપણે પૂર્ણ કરવાના છે પણ એ આપણને ક્યારે આવડશે જ્યારે આપણે ત્રણ ત્રણ કૂદકા એટલે ત્રણનો ઘડિયો અહીંયા આપેલો છે જુઓ ઝીરોથી ત્રણ એટલે એક ત્રણ 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 દુ છ ત્રણ તરી નવ ત્રણ ચોક બાર ત્રણ પચાસ પંદર પછી ત્રણ છંગ કેટલા થાય તો ત્રણ છંગ અઢાર બરાબર ત્રણ સીતા એકવીસ ત્રણ આઠ ચોવીસ ત્રણ નવા સત્તાવીસ ત્રણે દાન ત્રીસ બરાબર છે હવે જુઓ અહીંયા એ રીતે ગણો તો એક ત્રણ ત્રણ જવાબ આવશે આઠ તરી ચોવીસ આવશે તો ક્યારે આવે જ્યારે તમને આગળનો ઘડિયો આવડતો હોય તો હવે જુઓ એ રીતે અહીંયા પાંચ તરી પંદર આવશે બે તરી છ ત્રણ તરી નવ ચાર તરી બાર પણ આવું ક્યારે આવડે જ્યારે આપણને ઘડ્યો આવડે ત્યારે નવ તરી તો અહીંયા જોઈ લેવા નવ તરીકેલા નવમાં ત્રણ બાર નવ સોરી નવ તરીકેલા છે ત્રણ નવા પણ ગણી શકાય નવ તરી પણ કહે સત્યાવીસ તો જો ત્રણ નવા સત્યાવીસ અહીંયા તો અહીંયા નવ તરી સત્યાવીસ થશે હવે દસ તરી ત્રીસ તો દસ તરી ત્રીસ છે દસ તરી ત્રીસ છ તરી અઢાર તો છ તરી અઢાર સાત તો સાત તરીકે હવે જો વિદ્યાર્થી આ દાખલા છે એ તમને ક્યારે આવડે જો તમને અગિયાર આવડતા હોય તો અગિયાર બાર તે ચૌદ પંદર સોળ સતર અઠાર ઓગણીસ અને વીસ આમ અગિયારથી વીસ સુધીના ઘડિયા આવડે તો તમને આવડે પણ અત્યારે તમે જુઓ કે આપણે આ નથી આવડતો ધારો કે આપણને આ નથી આવડતો ત્રે ગુણ્યા ત્રણ નથી આવતો કે એ ત્રણના ઘડિયામાં ના આવે એ તીરના આવે તો શું કરવાનું આનો આ બેનો સરવાળો કરવાનો છે જો વિદ્યાર્થી મિત્રો હવે તેર ગુણ્યા ત્રણ ના આવડે તમારે કાગળમાં દાખલો લખવાનો તેર ગુણ્યા ત્રણ હવે આ દાખલો તમને આવડે છે હવે એક અંકનો ગણવાનો છે ઝીરો મૂકવાની જરૂર નથી માટે ત્રણ તરી નવ અને ત્રણ એકા ત્રણ તો ઓગણચાલીસ તો તેર તરી ઓગણચાલીસ આવે છે બરોબર તો તેર તરી અહીંયા ઓગણચાલીસ લખી દેવાના બરાબર છે હવે આ પણ નથી આવડતો ધારો કે તો પંદર ગુણ્યા ત્રણનો દાખલો ગણો તો અહીંયા લખવાનો દાખલો પંદર ગુણ્યા ત્રણ ઘણો દાખલો ત્રણ પચા પંદર પંદરો પાંચ વધી પાછી એક ચડાવવાની ત્રણ પચા પંદરો પાંચ વધી એક ત્રણ એકા ત્રણ ને એક ચાર પિસ્તાલીસ તો પંદર તરી પિસ્તાલીસ જવાબ આવશે તો અહીંયા પંદર ગુણ્યા ત્રણ બરાબર પિસ્તાલીસ જવાબ આપણને મળી જાય છે તો એ રીતે બાકીના છે તમારે આ રીતે એક કાગળમાં નાના દાખલા આ રીતે ગણવાના છે અને જે જવાબ આવે તમારે એમાં લખવાનું છે બરાબર છે પણ અહીંયા આપણે આગળ પણ જવાનું છે કે ત્રીસ ગુણ્યા ત્રણ તો નથી આવડતો તો ત્રીસ ગુણ્યા ત્રણ કરવાનું ત્રણ જીરો જીરો બરાબર છે તો અહીંયા જીરો આવશે પણ એક મિનિટ વિદ્યાર્થી આપણે આગળ વધવાની અહીંયા વાત કરેલી છે આ તો ત્રીસ ગુણ્યા ત્રણ ગણાય તો ને એવું થશે પણ અહીંયા જુઓ કે અહીંયા ત્રીસ છે ત્રણ ત્રણ આગળ વધવાનું છે ત્રીસમાં ત્રણ ઉમેરે તો તેત્રીસ થઈ જાય તેત્રીસમાં ત્રણ ઉમેરવાના છે તો જુઓ એક બે ને ત્રણ જેમ જેમ ત્રણ વધે છે સત્તાવીસમાં ત્રણ તો અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ પછી આમાં ત્રણ તો એક બે ત્રણ છત્રીસ થશે બરાબર છે એ રીતે ત્રણ ત્રણ ઉમેરતું જશો તો તમે આગળ વધતા જશો બરાબર છે આમાં આગળ ત્રણ ત્રણ ઉમેરતું જવાનું છે પણ અહીંયા ધારો કે તમારે અહીંયા બાર ગુણ્યા ત્રણ કર્યા હોય તો બાર ગુણ્યા ત્રણનો દાખલો ગણવાનો રહેશે બરાબર ઓગણત્રીસમાં દાખલો જો અહીંયા પણ ઘડિયાના આધારે ચાર ચાર પગલાંને કૂદકો મારવાનો છે બરોબર છે તો ચાર ચાર કૂદકા આપણે મારીએ તો જો અહીંયા ઝીરોથી ચાર ચાર કૂદકો મારે તો સીધો ચાર ઉપર પછી ફરીથી એક કૂદકો મારે ચાર દૂની આઠ ચારના ઘડિયામાં ચાર દૂની આઠ પછી ચાર તરી બાર ચાર ચોક સોળ ચાર પંચા વીસ ચાર છોવીસ ચાર સિત્તે અઠાવીસ ચાર આઠા બત્રીસ ચાર નવા તો આ રીતે તમે આગળ વધી શકો છો અને આ બોક્સમાં છે એ રીતે લખો જેમ કે એક ચાર ચાર બે ચોક એટલે ચાર દૂની આઠ લખાય બરાબર છે પાંચ ચોક વીસ ઓકે હવે ધારો કે આ દાખલો તમને ના આવડતો ચૌદ ગુણ્યા ચાર તો એ દાખલો ગણો જો હું ગણું છું અહીંયા ગણો ચૌદ ગુણ્યા ચાર ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તરી બાર ચાર ચોક સોળ સોળ છ મૂકવાનો વધી એક ચડાવો ચાર એકા ચાર એક પાંચ તો ચૌદ ચોક છપ્પન જાવ તો અહીં લખવાનું ચૌદ ગુણ્યા ચાર બરાબર છપ્પન જવાબ આવશે બરાબર છે એ રીતે આ બોક્સમાં તમારે ઘડિયાના આધારે અથવા આનો દાખલો ગણીને પણ તમે બોક્સ પૂરું કરી શકો છો આગળ વિદ્યાર્થી મિત્રો હવે પ્રવૃત્તિ આવી પ્રવૃત્તિમાં આપણે જે આ પાઠમાં આગળ ભણ્યા છીએ એ જ આવવાનું છે ફરીથી એક પુનરાધન જોઈ લઈએ અહીંયા જોડકા જોડવાના છે અહીંયા જુઓ અહીં કેટલા છે ત્રણ છે અને અહીંયા પણ ત્રણ છે બરાબર છે હવે ત્રણ ને ત્રણ સાથે ગુણવાનું છે અને અંદર ચાર પણ છે જોવાનું કેટલા છે એક બે ત્રણ ચાર અહીંયા આ કેટલા આપેલા છે ચાર અંદર આપેલા છે તો ત્રણ ગુણ્યા ચાર તો ત્રણ ચોક બાર થાય છે એવું ક્યાં છે તો આવ્યું ત્રણ ચોક બાર ત્રણ ગુણ્યા ચાર આ ત્રણ અને અંદર ચાર આપેલા છે એટલે ત્રણ ચોક બાર એટલે આને સીધું આની સાથે જોડવાનું બરાબર છે હવે જુઓ અહીંયા ઢીંગલ્યો છે ચાર ચાર અને ચાર ત્રણ વખત છે તો અહીંયા ઢીંગલીઓમાં આપેલું છે એ પ્રમાણે તમે અંદર શોધી શકો છો ચાર છે બરાબર છે ચાર ઢીંગલીઓ છે એને શેના સાથે જોડેલું છે એ તમારે જો જોવાનું રહેશે એ રીતે બોલ પણ આપેલા છે બે બે ને બે સાથે જોડવાના તો અહીંયા બે ગુણ્યા બે ફુગ્ગા છે અને ગુલાબ છે તો એ રીતે તમારે જોડવાનું રહેશે ગુણાકારની આકાર પ્રમાણે બીજો પ્રશ્ન પ્રવૃત્તિનો ખ્યાસ ને આ ઘડિયાના આધારે અહીંયા પણ છે જો ઘડિયાળ મહત્ત્વના છે તો ચાર ગુણ્યા ખાલી જગ્યા તો અહીંયા ચાર ગુણ્યા બે કરે તો કેટલા થાય આઠ થાય એવું આપી દીધેલું છે અને ચાર ગુણ્યા ચાર કરે તો ચાર ચોક સોલ થાય તો માટે સોલ સાથે એને જોડવાનું છે ચારના ઘડિયામાં છ ચાર 6 કેટલા થાય ચાર 6 ચોવીસ થાય તો ચોવીસ સાથે પછી ચાર ને આઠ ચાર આઠ આ બત્રીસ તો એને બત્રીસ સાથે ચાર દસ ચાલીસ તો એને ચાલીસ સાથે જોડવાના છે એ રીતે પાંચનો ઘડ્યો છે તમારે જાતે કરવાનો છે આઠનો ઘડ્યો છે એ પણ જાતે કરજો અહીંયા નવનો ઘડિયો આપણે જોઈએ નવ ગુણ્યા ત્રણ તો નવ તરી સત્યાવીસ નવ પંચા કેટલા થાય પિસ્તાલીસ પછી છ નવા ચોપન નવ છ ચોપ્પન થાય તો અહીંયા ચોપ્પન નવ આઠા બોતેર તો બોતેર સાથે નવે નવે એક્યાસી તો આને એક્યાસી સાથે જોડવાના રહેશે આ પણ દસનો ઘડિયો તમે જાતે કરજો જોડકા છનો ઘડિયો જોઈએ એ જોઈ લઈએ આપણે જુઓ છ ચોક ચોવીસ તો આને અઢાર સાથે છ સિત્તા બેતાલીસ તો આને બેતાલીસ સાથે જોડવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો જો આગળ પણ ઘડિયાળના આધારે જ ખાના પૂર્ણ કરવાના છે ધ્યાનથી આપો અહીંયા પેલા જુઓ ઉપર ત્રણ પાંચ આઠ છ નવ સાત ચાર એક અને બે અને અહીંયા બે ચાર સાત નવ પાંચ આઠ ત્રણ છ દસ એ રીતે આપેલા છે હવે અહીંયા કેવું છે કે પાંચ ને ચાર સાથે ગણે તેનો જવાબ મળ્યો પાંચ ચોક વીસ ચોપડીવાળા આપી દેલા છે આઠ અને સાત તો સાત આઠ અને છપ્પન આપી દીધેલું છે નવ ને નવ સાથે નવે નવે એક્યાસી ચોપડીવાળા આપી દીધેલા છે છ ને ત્રણ સાથે ગણે છતરી અઢાર પણ અહીંયા આપી દીધેલા છે બરાબર તો હવે બાકીના બોક્સ આપણે પૂર પૂરવાના છે તો ખૂબ સહેલા રહેશે જેમ કે પહેલું જ બોક્સ તો પહેલું બોક્સ કોને 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 સાથે ગણવાનું છે તો ત્રણ ગુણ્યા બે તો ત્રણ દૂને છ આવશે બીજું બોક્સ છે એ ત્રણને ચાર સાથે ગણવાનું છે ત્રણ ગુણ્યા ચાર ત્રણ ચોક કેટલા થાય બાર તો અહીંયા બાર આવશે પછી ત્રણને સાત સાથે સાત ત્રણ સીતા એકવીસ તો અહીંયા એકવીસ આવશે ત્રણ નવા સત્યાવીસ તો અહીંયા સત્યાવીસ આવશે ત્રણ પચા પંદર તો અહીંયા પંદર આવશે તો આ રીતે ત્રણને બધા સાથે પાંચને બધા સાથે આઠને બધા સાથે ગણવાના છે તો અહીંયા બીજું એક બોક્સ જોઈએ તો પાંચને ગુણ્યા બે પાંચ દુ દસ તો અહીંયા દસ આવશે પાંચ ચોક વીસ લખ્યું છે પાંચ પાંચ સિત્તા પાંત્રીસ તો અહીંયા પાંત્રીસ આવશે તો વિદ્યાર્થી મિત્રો એ રીતે તમારે આ બોક્સ પૂરા કરવાના રહેશે વધુ એક જોઈ લઈએ વચ્ચેનું અહીંયા ચાર છે એને બે સાથે ગણીએ તો ચાર દુને આઠ તો અહીંયા કેટલા આવશે આઠ પછી ચાર ચોક સોળ તો અહીંયા સોળ આવશે તો ઘડિયાના આધારે તમારે આ ખાના પૂર્ણ કરવાના રહેશે બરાબર છે આગળ જોઈએ અહીંયા એક ઘડિયાના આધારે ખાલી સ્થાન પૂર્ણ કરો જો અહીંયા એક આપી દીધેલું છે ઉદાહરણ સમજીએ આપણે સાત ગુણ્યા બે તો સાત દૂની ચૌદ બરાબર બે અહીંયા બે સીતા ચૌદ આપેલું છે તો સાત દૂની ચૌદ અને ચૌદ એક ચૌદ આપેલા તો ત્રીસને આપણે કરીએ તો જો અહીંયા કઈ થાય પંદર દૂ ત્રીસ થાય બરાબર છે અને બે ગુણ્યા પંદર કરો તો પણ ત્રીસ થાય અને અહીંયા અસ ગુણ્યા ત્રણ કરે તો પણ ત્રીસ થાય અને ત્રીસ એકા ત્રીસ કરે તો પણ ત્રીસ થાય છે તો એ રીતે તમારે જાણની અંદર આ રીતે ખાલી સ્થાન પૂર્ણ કરવાના રહેશે પાંચમો પ્રશ્ન તમે જોઈ શકો છો કે નીચે આ વસ્તુ તેની કિંમત આપેલી તેના પરથી પ્રશ્નોના જવાબ જોવાના છે એ ખૂબ સહેલા છે બેટની કિંમત બસો પંચ્યાસી બોલ પાંત્રીસ રૂપિયાનું એકસો પચીસની પુસ્તક પિસ્તાલીસની વોલપેન પંચ્યાસીનું કંપાસ અને એકસો પિસ્તાલીસનું જગ આપેલું છે પહેલો પ્રશ્ન ત્રણ બેટની કિંમત કેટલી ચલો વિદ્યાર્થી મિત્રો આપણે એક પ્રશ્ન પહેલાં જોઈએ ત્રણ બેટ છે એક બેટની કિંમત બસો પંચ્યાસી છે તો અહીંયા લખવાનું બસો પંચ્યાસી ગુણ્યા ત્રણ કરવાના રહેશે જોઈ લો દાખલો ગણો તો આવડી જશે ત્રણ પાછા પંદરો પાંચ વધી એક ત્રણ આઠા ચોવીન એક પચીસો પાંચ વધી બે ત્રણ દુ છ ત્રણ દુ છમાં બે ઉમેરે તો આઠ આઠસો પંચાવન જવાબ આપણને મળે તો અહીંયા લખી દેવાનું આઠસો ને પંચાવન જવાબ લખી દેવાનો આઠસો પંચાવન તો આ રીતે ગુણાકાર કરીને ખાલી જગ્યા પૂરજો ત્યાર પછી ઘડિયાના આધારે સાત સાત તો આપણે આગળ જોઈએ પ્રમાણે કૂદકા મારવાના છે એ પણ તમને મેં સમજ આપી હતી બરાબર તો આ રીતે પૂરવાનું જેમ કે એક સીતા સાત દસ સાતા સિત્તેર બે સીતા ચૌદ આ રીતે બોક્સમાં ઘડિયો આવડતો હતો આપણે ઓગણીસ ગુણ્યા સાત તમે કાગળમાં લખીને જે જવાબ આવે રાખો અને અહીંયા સાત સાતના ગુટકા મારી શકો છો બરાબર અને પછી તમારે આ પાઠ સંપૂર્ણ પૂરી દેવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં આપણે આટલું જોયું હવે આગળનો પાઠ છે ભાત પેટર્નની રમત એ આપણે નેક્સ્ટ